नमस्कार मित्रों, चैप्टर नंबर 5 वाणिज्य व्यवस्था ने संचालन विषय नी अंदर चैप्टर नंबर 5 अपने એટલે કે કર્મચારી વ્યવસ્થા આપણે જોતા આગળ થોડુંક રિવિઝન કરી લે કે આપણે વધુ માહિતી મળે. કર્મચારી વ્યવસ્થા ચેપ્ટર ની અંદર આપણે શરૂઆતમાં સૌપ્રથમ પહેલા જ લેક્ચર ની અંદર શું વાત કરી હતી કે કર્મચારી વ્યવસ્થા એટલે શું, તો કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારી મેળવવા કેળવવા અને જાળવવા ત્રણ શબ્દ ઉપર ફોકસ કર્યો છે. કર્મચારી વ્યવસ્થા એટલે શું, તો કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારી મેળવવાના, કેળવવા અને જાળવવાના. જો આગળના આપણે આયોજનના જે સંચાલનના મુખ્ય કાર્ય કેટલા છે આપણા, 5. સંચાલનના મુખ્ય કાર્ય કેટલા, 5. પહેલું આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી અને પાંચમું અંકુશ. આ જે 5 કાર્ય છે ને એમાં સૌથી અગત્યના દરેક આવે, દરેકનું મહત્વ ઇન્ડિપેન્ડન્ટલી છે. કે પાછે 5 કાર્ય તો મહત્વના પાછે 5 કાર્યો છે, પણ એની અંદર કર્મચારી વ્યવસ્થા છે એ સૌથી અગત્યનું છે. એવું લક્ષણ આપણે જો આયોજનના લક્ષણ ભણ્યા હતા ત્યારે પણ એક વસ્તુ આવી હતી કે સંચાલનનું કાર્ય, વ્યવસ્થા તંત્રના લક્ષણો ભણ્યા ત્યારે પણ પ્રશ્ન હતો કે વ્યવસ્થા તંત્ર એ સંચાલનનું કાર્ય છે. પણ આપણે જ્યારે કર્મચારી વ્યવસ્થાના લક્ષણો ભણ્યા ત્યારે આપણે શું જોયું કે કર્મચારી વ્યવસ્થા છે ને એ સંચાલનનું અગત્યનું કાર્ય, એવું લક્ષણ આપણું. એનો મતલબ શું છે કે સંચાલનના તમામ કાર્ય અગત્યના છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, ડાઉટ નથી, પણ એમાંનું એક કાર્ય એટલે કે આપણું કર્મચારી વ્યવસ્થા જેટલું મહત્વના ઓલા 4 કાર્ય છે એના કરતા અનેક ગણું મહત્વ આ કર્મચારી વ્યવસ્થાનું છે. એનું કારણ કે શા માટે મહત્વના છે, તો એ અગત્યનું હોવાનું કારણ એવું છે કે જો ધંધાકીય એકમની અંદર તમે સારું આયોજન કરશો, વ્યવસ્થા તંત્ર સારું બનાવશો, પણ એમાં જે કામ કરતા કર્મચારીઓની ગોઠવણ કરશું, આપણે જે કર્મચારીઓ મૂકશું એ કર્મચારી જો યોગ્ય નહીં હોય તો સિમ્પલ વસ્તુ આપણે તમને ત્યારે પણ ઉદાહરણ આવ્યું હતું કે તમે સ્કૂલ બનાવો, બિલ્ડિંગ સારામાં સારું બનાવો, રમતગમતનું મેદાન બનાવો, એની અંદર રૂમની વ્યવસ્થા સારી કરો, બેન્ચી શું ગોઠવો, સારું બ્લેકબોર્ડ કરવો, શિક્ષકો સારા રાખવો, પણ એમાં વિદ્યાર્થી જ નહીં હોય તો કહેવાનો મતલબ શું? તો એ આગળ તમે જે પ્રવૃત્તિ કરી કે હવે પછી જે તમે પ્રવૃત્તિઓનું આયોજન કરેલું છે એ એક પણ પ્રવૃત્તિઓ સફળ થશે નહીં, એટલે કે આપણો હેતુ સિદ્ધ ન થાય. એનું કારણ છે કે આ સંચાલનના કાર્ય 5 છે, એની અંદર એક કાર્ય છે કર્મચારી વ્યવસ્થા, જે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ મહત્વનું છે. જો એ કાર્ય આપણે સારી રીતે કરશું તો અન્ય કાર્ય સારી રીતે થાય. આયોજન કરાવનાર વ્યક્તિ કોણ? કર્મચારી. એકમની અંદર આયોજન કરવામાં આવે, મુખ્ય અંદાજપત્ર હોય કે મુખ્ય આયોજન બનાવે, કોણ બનાવે? કર્મચારી. વ્યવસ્થા તંત્રનું માળખું કોણ નક્કી કરે? કર્મચારી. કોના માટે બનાવી? કર્મચારી માટે. દોરવણી કોને અપાય? કર્મચારી. અંકુશ કોના પર રખાય? અંકુશ રખાવનાર વ્યક્તિ કોણ? દોરવણી આપનાર કોણ? આમાં કોના માટે અને કોણ બંને કર્મચારી આવશે. કર્મચારી વ્યવસ્થા બધી પ્રવૃત્તિ કરશે, આયોજન બનાવે, આયોજનનો અમલ કરાવે, વ્યવસ્થા તંત્ર બનાવે, વ્યવસ્થા તંત્ર માળખાનો અમલ કરાવે, દોરવણી આપે, દોરવણી
અમલ પણ કરવાનું, અંકુશ આપવાનું, અંકુશ પર નિયંત્રણ રાખવાનું કામ પણ કોણ કરે છે? કર્મચારી વ્યવસ્થા. એટલે કીધું કે ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા જો સારું હશે તો ઓલા જો કાર્ય આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અંકુશ થોડા ઘણા મોડું હોય તો ચલાવી શકાય, એમાં કોઈ ડાઉટ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક કાર્ય એવું છે કર્મચારી વ્યવસ્થા જે કદાપી મોડું ચાલે નહીં, એના વગર ચલાવી શકાય નહીં. બીજા કાર્ય થોડા ઘણા મોડા હોય તો ચાલે, બીજા કાર્યમાં વાંધો પડે નહીં. એમાં કર્મચારી થોડુંક ટેક ઓવર કરી શકે, એમાં સુધારો વધારો કરી શકે, પણ જો તમારા કર્મચારી જ મોડા હશે તો તમે કોઈ જ પ્રવૃત્તિ કરી શકતા. એટલા માટે કીધું કે ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? આપણે બે અર્થ ભણ્યા હતા, પેલો તો કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા. કર્મચારી મેળવવાના, કે આપણે ધંધા માટે યોગ્ય કર્મચારી જે લાયકાત વાળો હોય, જેની પાસે આવડત હોય, જ્ઞાન હોય, કૌશલ્ય હોય, એવો કર્મચારી આપણા એકમ માટે મેળવવાનો. શું કીધું? મેળવવાનો. મેળવવા પછી એને કેળવવો, કેળવવો મતલબ એને તાલીમ આપવી કે જેથી એ સારામાં સારું કામ કરી શકે, વધુમાં વધુ કામ કરી શકે. એટલે કે મેળવવા, કેળવવા, એને આપણા એકમ અનુસાર એને બનાવવા, એને આપણા એકમમાં રૂપાંતર કરવા. અને છેલ્લે આપણે બહુ મહત્વની પોઈન્ટની વાત કરી હતી કે જાળવવા મતલબ શું? એને સાચવવો, કે આપણા એકમની અંદર એ કર્મચારી આવ્યો એટલે આપણું એકમ છોડીને જવો જોઈએ નહીં. કેમ કે જો એ આપણું એકમ છોડીને જશે તો આપણને એ ખર્ચ મોંઘો પડશે, વધુ કરવો પડશે. આપણે અત્યાર સુધી ઘણો બધો ખર્ચ કર્યો હતો કર્મચારીઓ પાછળ, અને જો હજી એ કર્મચારી સચવાશે નહીં, જાળવાશે નહીં, તો માની લો એ કર્મચારી આવ્યો એક મહિનાની અંદર આપણી કંપની છોડીને જતો રહ્યો, તો આપણો ખર્ચ એ ઊભો ને ઊભો રહેશે. આપણે બીજી વાર ભરતી કરશું, બીજી વાર પસંદગી, બીજી વાર તાલીમ, બીજી વાર આપણે એને કેળવશું અને પછી પાછો નહીં જળવાય તો, એટલે આપણો આમાં સમય અને ખર્ચ બંને બગડે. એટલા માટે કર્મચારી વ્યવસ્થા પહેલા નહીં ને, કર્મચારી મેળવવા અને કેળવવા સુધી સીમિત હતું, જાળવવા સુધી સીમિત હતું નહીં, જાળવવા આવતું નહીં. પણ જેમ જેમ લોકો એના કંપનીના સંચાલકો, કંપનીના મેનેજિંગ બોડી, કંપનીના વહીવટીકર્તાઓ સમજ્યા કે આપણે કર્મચારીને મેળવવાનો અને કેળવવાનો જ નથી માત્ર, પણ એને આપણા એકમ માટે જાળવવા પડશે, એને સાચવવો પડશે. આપણા એકમમાં એ સારામાં સારું કામ કરી શકે એટલા માટે આપણે એને સાચવવાનો છે, જેથી આપણને ફાયદો થશે અને કામ કરતા કર્મચારીને પણ ફાયદો. એટલે પહેલી વ્યાખ્યા આપણે આપણે હતા. બીજી વ્યાખ્યા હતી શું હતી? કે ધંધાકીય એકમનો વિસ્તૃત આ જે અર્થ હતો ને એ કેવો હતો? સામાન્ય અર્થ હતો. વિસ્તૃત અર્થ એમ કે છે કે કર્મચારી વ્યવસ્થા એક એવી પ્રક્રિયા છે જેની અંદર ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, નિવૃત્તિ અને નિવૃત્તિ પછીના તમામ કાર્યોનો સમાવેશ ક્યાં થાય છે? કર્મચારી વ્યવસ્થામાં થાય છે. એટલે આ બંને અર્થ આપણે જોયા હતા. અને ખાસ કર્મચારી વ્યવસ્થાના લક્ષણની અંદર છેલ્લું લક્ષણ હતું મૂડી ખર્ચ. ખાસ આ તમને રિપીટ કરવાનું મારું કારણ શું કરવા છે એ હમણે તમને ખબર પડશે. એની કાઉન્સમાં લખ્યું હતું રોકાણ. જો આપણા જે ભણવાનો જે પ્રશ્ન કર્મચારી વ્યવસ્થાનું મહત્વ, એટલા માટે હું તમને કહું કે એનું શું ફાયદો રહ્યો, એટલા માટે મેં તમને આગળ પ્રાસ્તાવિક વાત કરી, પ્રસ્તાવના વૈદી કે આ આટલા આટલા ફાયદાઓ એમાં રહેલા છે. છેલ્લો મુદ્દો કર્મચારી વ્યવસ્થાના લક્ષણની અંદર છેલ્લું લક્ષણ હતું મૂડી ખર્ચ. કાઉન્સમાં લખ્યું હતું કે રોકાણ. જો આપણે જ્યારે કર્મચારીની ભરતી કરતા હોય ને તો કર્મચારીની ભરતી કરતી વખતે ઘણા બધા ખર્ચ થાય, તમને ખબર હોય તો. કેવા કેવા ખર્ચ થશે? તો કે કર્મચારી પાછળ થતા ખર્ચ. પહેલા તો ભરતી કરવી હોય તો ભરતીની અંદર આપણે શું આપી? જાહેરાત. શું આપશું? જાહેરાત. તો જાહેરાતનો ખર્ચ થશે, બરોબર. પછી આવશે પસંદગી કરવાની,
પસંદગી કરતી વખતે આપણે પહેલા તો પસંદગી સમિતિની રચના કરો, નિષ્ણાંતો જોઈએ, નિષ્ણાંતોને ફી ચૂકવવી પડે, નિષ્ણાંતોનો ખર્ચ થાય, પ્લસ મેડિકલ ડોક્ટરની જરૂર પડે, કેમ કે ચેકઅપ કરવાનો જોઈએ, પછી તાલીમ, એમાં નિષ્ણાત વ્યક્તિઓ પછીથી જોશે, નિષ્ણાતોને ફી ચૂકવું, કાચા માલનો બગાડ થયો, ખરાબ થાય, ત્રીજો કાચો માલ થઈ ગયો, યંત્રો રોકાય, સમય બગડે, આ બધા ખર્ચ, આ તો સામાન્ય આપણે યાદી બનાવી કે આટલો આટલો ખર્ચ થાય, અને આ ખર્ચ કોઈ એક વ્યક્તિ નહીં પણ ઘણા બધા વ્યક્તિઓ માટે આપણે કરી, ધંધાકીય એકમમાં જેટલા કર્મચારીની ભરતી કરી હોય એ તમામ માટે બધો ખર્ચ થશે. હવે આ ખર્ચ થાય, માની લો કંપનીમાં કોઈ 10 કર્મચારીઓ મેળવવા માટે આપણે 7 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, કેટલા લાખ રૂપિયાનો કર્યો, 7 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, યાદ રાખજો, ખાસ ઉપર લખો યાદ આવે, 10 કર્મચારીઓ મેળવવા માટે તમે એકમની અંદર 7 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, કંપનીમાં કર્મચારી આવ્યો, 1-2 મહિને કામ કર્યો અને કંપની છોડીને જતો રહ્યો, તો આપણો જે ખર્ચ થયો એ તો નકામો ગયો. એટલે એવું ન બને એટલા માટે આપણે એ કીધું હતું કે કર્મચારી તમે સાચવો. હવે આપણે એ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સંચાલકોને સમજાવવાનું છે કે જો તમે કર્મચારીને સાચવશો તો તમે આની પાછળ જે ખર્ચ કર્યો છે એ તમારું રોકાણ થશે, તમને એમાંથી વળતર મળે. આપણે કહીએ કે મેં બેંકમાં 5 લાખ રૂપિયા રોક્યા, પણ બેંકમાં 5 લાખ રૂપિયા રોકી એટલે આપણને એમાંથી વ્યાજ મળે મળે ને. એવી જ રીતે આપણે આ કર્મચારી પાછળ 10 કર્મચારી પાછળ 7 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને જોઈ આપણી કંપનીમાં ટકી ગયો, એ સચવાઈ ગયો, તો એનો લાભ આપણને મળશે. જો આપણે ખર્ચ તો કરવો જ પડવાનો હતો, બરોબર ને, આ ખર્ચ તો આપણે કરવો જ પડશે, જો નહીં ખર્ચ કરી તો કર્મચારી સારા નહીં મળે, એટલે આપણે ખર્ચ કરવો જરૂરી હતો. એટલે ખર્ચ કર્યો એને આપણે મૂડી ખર્ચ કીધો. કેમ મૂડી ખર્ચ? મતલબ જેનો લાભ તમને 1 દિવસમાં 2 દિવસમાં 1 વર્ષમાં નથી મળતો, જ્યાં સુધી રહેશે ત્યાં સુધી લાભ મળે. આપણે તાલીમ આપી તો તાલીમનો લાભ આપણને 15 દિન પૂરો થઈ જાય. આપણે એનો વિકાસ કર્યો, એને આપણે નિષ્ણાંત બનાવ્યો, તો એનો લાભ આપણા એકમમાં 15 વર્ષ સુધી કઈ કર્મચારીઓ રહ્યા તો આપણને લાભ કેટલા વર્ષ માટે મળે? 15 વર્ષ. કોઈ 20 વર્ષ સુધી રહે તો એનો લાભ આપણને કેટલા વર્ષ માટે મળે છે? 20 વર્ષ માટે મળે છે. એટલે ધંધાકીય એકમની અંદર તમે જે ખર્ચ કરો છો એ ખર્ચને મૂડી ખર્ચ ગણીએ છીએ, રોકાણ ગણીએ છીએ, અને એનો ખર્ચ આપણને લાંબા સમય માટે મળે. આ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ છે કે એનાથી ફાયદાઓ ઘણા બધા થશે. કયા કયા ફાયદા થાય છે એ હવે આપણે જોવાના છે. એટલે કે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ, એ મહત્વ જોતી વખતે ખાસ યાદ રાખવાનું કે ઘણી વખત બોર્ડ વાળા શું કરે કે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો એમ પ્રશ્ન પૂછે 5 માર્કની અંદર, અથવા કયો પ્રશ્ન પૂછાય કે કર્મચારી વ્યવસ્થા એ ધંધાકીય એકમ માટે ખૂબ જ અગત્યનું છે, વિધાન સમજાવો. શું કીધું? કર્મચારી વ્યવસ્થા એ ધંધાકીય એકમ માટે ખૂબ જ અગત્યનું છે, વિધાન સમજાવો. હવે જો વિધાન સમજાવવાનું આવે ને ત્યારે મુદ્દા નો આવે, તો વિધાનની અંદર કોઈ દિવસ મુદ્દા આવે એને આપણે હંમેશા પેરેગ્રાફ સ્વરૂપે જ લખવો પડે. આપણે તો અહીંયા મુદ્દા સ્વરૂપે લખ્યું, તો આવું બને ને, એટલે આપણે અમુક પંક્તિઓ યાદ રાખવાની. આપણે જ્યારે આગળ લખશું, હોમવર્ક કરશું, એની અંદર આપણે આખો પ્રશ્ન તમને લખાવશું કે આવી રીતે જો વિધાન સ્વરૂપે પૂછાય તો આવું આવું લખવાનું,
જો મહત્વ સ્વરૂપે પૂછાય તો આ રીતે લખવાનું, બંને રીતે અલગ લખવું પડે. એમાં તમે એમાંય તમે મુદ્દા લખી નાખો તો ચાલે નહીં, ઘણી વખત ખોટું પડે તો માર્ક કપાવવાના શક્યતાઓ છે. બરાબર, આપણે જો સ્કોરિંગ માર્ક લાવવા હોય, 90 માર્ક લાવવા હોય તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. વિધાન સ્વરૂપે પૂછાય પેરેગ્રાફ લખવાનો જ ફરજિયાત, મુદ્દા નહીં લખવાના. પેરેગ્રાફ તમે લખો ત્યારે અમુક વસ્તુઓ એવી છે, વાક્ય અમુક હોય એ વાક્ય આપણે ફરજિયાત લખવાના, જેથી રીડરને એમ થાય કે આની પાછળ એક જ્ઞાન છે. કર્મચારી વ્યવસ્થાનો મહત્વ સમજાવતી ઘણી બધી પંક્તિઓ આપણે આગળ આવી છે, અને હવે આપણે જોઈ લઈએ. દાખલા તરીકે પહેલી જ પંક્તિ છે, કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્ર, કર્મચારી વિનાનો, કર્મચારી વિનાનો એટલે કે કર્મચારી વગરનો એમ લખ્યું, એટલે આપણે તમને વધુ ખ્યાલ આવે. કર્મચારી વગરનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. શું કીધું? કે કર્મચારી વગરનું જે વ્યવસ્થા તંત્ર છે એ કર્મચારી વ્યવસ્થા વગરનું જે આપણે વ્યવસ્થા તંત્રનું માળખું બનાવી એની અંદર જો કર્મચારી ન હોય તો એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. આપણું શરીર છે એ શરીરની અંદર એક તત્વ રહેલું આત્મા, આપણે જેને કે જીવ કહીએ છીએ, એ આપણા શરીરમાંથી જો એ જીવ નીકળી જાય, આત્મા બહાર નીકળી જાય, તો એ માત્ર હાડપિંજર રહે, આપણા એ શરીરનું કોઈ મહત્વ નથી. બરાબર, જેમ આપણે પંખો હોય, પંખાની અંદર ઇલેક્ટ્રિસિટી છે ને, એ આત્મા કહેવાય. જો એ આવશે તો જ ફરશે, નહીતર એનું પંખાનું કોઈ મહત્વ નથી, આત્મા લઈને થોડો ફેરવાય. એટલા માટે કીધું કે કર્મચારી વિનાનું જે વ્યવસ્થા તંત્ર હોય એ આત્મા વગરના હાડપિંજર જેવું છે, કે માત્ર હાડપિંજર ને એનું કોઈ મહત્વ રહેલું નથી. જ્યારે આપણે વિધાન સ્વરૂપે પૂછાય ને કે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો, વિધાન સમજાવો, ત્યારે આવા પોઈન્ટ લખવાના. બીજો પોઈન્ટ કહું કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારો બધું જ સાચવશે. શું કીધું? કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવી લેશે. તમે તમારા માણસો, તમારા માણસો મતલબ કોણ? કે તમારા માણસો એટલે તમારા કર્મચારીઓ, તમારા એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે, એને તમે જો સાચવા હશે તો તમારા માણસો તમને પણ સાચવશે. આ પંક્તિ લખી જાય. દાખલા તરીકે આજે હું કોઈ સ્કૂલમાં નોકરી કરું, હું પ્રિન્સિપાલ લખું કે આજે મારે 12 વાગે ઘરે જવાનું છે, અડધો કલાક વહેલા લીધે મારે ઘરે કામ હોવાથી મારે વહેલું જવું છે, મને જવા દે. પછી ક્યારેક એવું પણ બને કે બપોર પછી કોઈ શિક્ષક ન હોય, અથવા તો જરૂર હોય શિક્ષકની, બપોર પછી રોકાવું પડે હોય એકાદ કલાક, મને એમ કે તમારે આજે રોકાવું, તમારે રોકાવું પડે. કેમ કે એક સમયે મને એમને સાચવા હતા, મારું કામ હતું ત્યારે એમને મારું કામ પૂરું કર્યું હતું, હવે જ્યારે એમનું કામ હોય મારે એમને સાચવવા. કહેવાનો મતલબ શું? કે જો તમે તમારા કર્મચારીને સાચવા હશે, તમારા માણસોને તમે સાચવા હશે, એમને યોગ્ય રીતે રાખ્યા હશે, તો તમારા માણસો તમારું ઘસાતું બોલશે નહીં, તમને સાચવશે. આપણે સૌ જાણીએ અહીં કે ઘણી બધી જાપાનની અંદર હિરોશિમા નાગાસાકી ઉપર બોમ્બ વિસ્ફોટ થયો હતો, એ ઊભું થવાનું કારણ શું? આજે આપણા ભારતના એક સિટી નહીં, એવા એના સિટી છે બંને, એનું કારણ શું? તો કે એનું કારણ છે એમના કામ કરતા માણસો. એમાં માણસ છે ને એ પોઝિટિવ છે, કે હું કંઈક કરી શકી, ઇન્ડિપેન્ડન્ટલી આત્મનિર્ભર બને છે, કે આપણે આપણી જાતને બીજા ઉપરથી નહીં પણ આપણે આપણી જાતે આ પ્રવૃત્તિ કરવાની એમ કરી શકીએ છીએ. એટલે ધંધાકીય એકમની અંદર તમે તમારા માણસોને સાચવો છો તો તમારા માણસો તમને 100% સાચવે છે. ત્રીજી પંક્તિ એક એવી આવે છે કે ધંધાકીય એકમની એક આંખ, ધંધાકીય એકમની સંચાલક છે ને એ બે આંખ છે,
એ બે આંખમાંથી એક આંખ એના ગ્રાહકો ઉપર હોવી જોઈએ અને બીજી આંખ એના કર્મચારી પર હોવી જોઈએ. જો આ બંનેને તમે સાચવી લો, જેટલું મહત્વ ગ્રાહકનું છે એટલું જ મહત્વ કર્મચારીનું છે. તમે ગ્રાહકને સાચવો છો ને એટલા જ કર્મચારીને સાચવો અને કર્મચારીઓ તમને સાચવવાના જ છે. બરોબર, એટલે એ વ્યાખ્યા લખવાની. બરોબર, યંત્રની માવજત તમે કરશો, શું કીધું, યંત્રની માવજત કરશો તો એના દ્વારા ઉત્પાદન વધે છે. જો યંત્ર છે એ નિર્જીવ છે, નિર્જીવ વસ્તુની તમે માવજત કરો તો ઉત્પાદન વધતું હોય, તો સજીવ સાધન છે કયું, માણસ એટલે કે કર્મચારી. તો એની જો સાચવણી કરો તો એ તમને ક્યાં સુધી પહોંચાડી શકે, એક સિમ્પલ વસ્તુ છે ને. જો આપણે નિર્જીવ વસ્તુ હે એની સાચવણી કરવાથી, આપણા બાઇકની અંદર સમયસર આપણે ઓઇલ પાણી ચેક કરતા હોય, ઓઇલ નાખતા હોય, સર્વિસ કરાવતા હોય, તો એનાથી પણ આપણને એવરેજ સારી મળે છે. એટલે કે નિર્જીવ વસ્તુ યંત્રની માવજતથી ઉત્પાદન વધી જાય છે, સારું આવે છે, તો પછી આ તો માણસ છે, એની તમે સાચવણી કરો ને એટલે તમને એ લેવલ સુધી પહોંચાડી શકે જે કોઈ પહોંચાડી શકો. આપણે એનું મહત્વ જ કહેવાય ને કે યંત્રની માવજત નિર્જીવ વસ્તુની માવજતમાં ઉત્પાદનમાં વધારો કરી શકાતો હોય, તો માણસોની જો માવજત તમે કરી, માણસોને મહત્વ રાખીએ, એનું સમજીએ, તો એ તો આપણને ખૂબ જ ઉપર સુધી લઈ જઈ શકે. આ વિધાન સ્વરૂપે જ્યારે પૂછાય, આપણે 3 માર્કની અંદર વિધાન સ્વરૂપે મોટા ભાગે પૂછાય છે, ત્યારે આપણે આવા આવા પોઈન્ટ લખવાના થાય. આના સિવાયના ઘણા બધા પોઈન્ટ આવે છે, બરોબર, એ આપણે લખી શકીએ છીએ, આપણને આગળ ભણેલા જ છીએ. હવે જે આપણે પ્રશ્ન છે ભણવાનો છે, કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવે એમ પૂછાય, મુદ્દા સ્વરૂપે, વિધાન ન પૂછાય, મહત્વ સ્વરૂપે પૂછાય, તો આપણે આ રીતે લખવાનું. બીજી વસ્તુ, જો તમને આ પ્રશ્ન લખતા ન આવડે તો આ જે મુદ્દા છે ને એને આપણે પોઈન્ટ સ્વરૂપે ડાયરેક્ટલી ઇન્ક્લુડ કરવાના, કે પ્રવૃત્તિ કર્મચારી વ્યવસ્થા પ્રવૃત્તિઓને ગતિશીલ રાખે એટલા માટે ખૂબ જ મહત્વનું એમ નહીં લખવાનું, પણ એને ઇનડાયરેક્ટલી એની અંદર ઇન્વોલ્વ થઈ જવું હોય તો એ આવું જોઈએ. અને વ્યક્તિ વાંચનાર પેપર રીડરને ખબર ન પડી જાય કે એને પોઈન્ટ લઈ લીધું. શું થાય, આ જ પોઈન્ટ જો ડાયરેક્ટ શું થાય કે પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે, કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમને પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે, આ ડાયરેક્ટ ઇન્ક્લુડ કર્યો, એટલે એને ખબર પડી જાય કે કર્મચારી વ્યવસ્થાને મહત્વમાંથી ઉપાડ્યો પડે. પણ એમ નહીં કરો ને, એમ કરો કે ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા છે એ ધંધાની બધી જ પ્રવૃત્તિઓ ચાલે છે, એક પણ પ્રવૃત્તિ કર્મચારી વગર થઈ શકતી. આ બે હું પહેલા બોલ્યો ને અત્યારે બોલ્યો, બે માં ફેર છે. ગતિશીલ રાખે, ગતિશીલ મતલબ ચાલુ રાખે, બધી પ્રવૃત્તિ કોણ કરે, કર્મચારી વ્યવસ્થા આપણને ખબર છે, એટલે આપણે એને વિસ્તૃતમાં કીધું ને એટલે એને ખબર પડશે નહીં, અથવા તો એને આઈડિયા ન આવે આ વસ્તુ કહેવા માંગે અને આપણો પ્રશ્ન પણ પૂરો થઈ જાય. એટલે આ જો આપણને ન આવડતો હોય પ્રશ્ન, તો ડાયરેક્ટ ઇન્ક્લુડ નહીં કરવાનો, આને ઇનડાયરેક્ટ એની અંદર આપણે સમાવેશ કરવાનો. બરોબર, કર્મચારી વ્યવસ્થાનું મહત્વ, પહેલો જ મુદ્દો કીધો, ચાલક બળ, ધંધાકીય એકમને ચલાવવાનું, ધંધાકીય એકમને ચાલુ રાખવાનું, બધી પ્રવૃત્તિઓ કરવાનું કામ કોણ કરે છે, કર્મચારી વ્યવસ્થા કરે છે. ચાલક બળ, ચાલવાનું બળ. જો બાઇક છે ને તો બાઇકની અંદર જે પેટ્રોલ છે ને એ પેટ્રોલ એનું ચાલક બળ કહેવાય. બાઇકમાં પેટ્રોલ ન હોય, ડીઝલ નાખો તો હાલે ન હાલે. મોબાઈલ છે તો મોબાઈલની અંદર બેટરી એનું ચાલક બળ છે, એને ચલાવે છે, એને પુશ કરે, ધક્કો મારે. એવી રીતે ધંધાકીય એકમને ચલાવવા વાળા વ્યક્તિઓ કોણ કોણ છે, ચાલક બળ. કર્મચારી વ્યવસ્થા એ ધંધાકીય એકમનું ચાલક બળ કહેવાય. બરોબર, બીજું લક્ષણ, બીજું મહત્વ ફાયદો, કે પ્રવૃત્તિઓને ગતિશીલ રાખવી. મતલબ શું, આ એમ મુદ્દા લખાય ખાલી, આપણે એને સમજૂતી આપવાની એક એક બબે લાઈનની અંદર. પ્રવૃત્તિઓને ગતિશીલ રાખવી મતલબ પ્રવૃત્તિઓને ચાલુ રાખવી. એમ આપણે આગળ એક પ્રશ્ન પહેલા ચેપ્ટરની અંદર, પહેલા લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા, યાદ હોય તો, કે ધંધાકીય એકમની અંદર કાચો માલ લાવવો, ઉત્પાદન કરવું, સ્ટોક કરવો, વેચાણ કરવું, દેવાદાર પાસે જઈ ઉઘરાણી કરવી, રોકડ રકમ બેંકમાં જમા કરવી, પાછો એનો કાચો માલ લાવવો, આ તમામ પ્રવૃત્તિઓ કોણ કરે, કર્મચારી. આ જેટલી પ્રવૃત્તિ હું અત્યારે બોલ્યો એની બધી જ પ્રવૃત્તિઓમાં ગતિશીલ રાખવાનું કામ કોણ, એટલે કર્મચારી છે ને એ બધી પ્રવૃત્તિઓને ગતિશીલ રાખે. હવે આમાંની કોઈ પણ એક પ્રવૃત્તિ ન થાય તો બધી પ્રવૃત્તિ સ્ટોપ થાય ને,
એટલે પ્રવૃત્તિઓને ગતિશીલ રાખવાનું, એમને સતત પરિવર્તન કરવા, સતત ચાલુ રાખવાનું કામ કોણ કરે છે? કર્મચારી વ્યવસ્થા કરે છે. આગળ કીધું, સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી છે. આપણે વાત કરી છે અહીંયા કે સંચાલનના મુખ્ય કાર્ય પાંચ, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, એની અંદર એક કાર્ય છે એટલે કે કર્મચારી વ્યવસ્થા, એ સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી છે. આયોજન કર્મચારી જ કરે, એનો અમલ પણ કર્મચારી જ કરશે. વ્યવસ્થા તંત્રનું નિર્માણ કોણ કરે? કર્મચારી કરે. એનો અમલ પણ કોણ કરે? કર્મચારી કરે. દોરવણી આપનાર પણ કર્મચારી, દોરવણી જેને આપે છે એ પણ કર્મચારી, અંકુશ રખાવનાર કર્મચારી અને અંકુશ જેના પર રાખવામાં આવે એ પણ કર્મચારીઓ. અને અન્ય કાર્ય તમારે કરવું હોય કે કરાવવું હોય તો એના માટે જરૂરી છે હે કર્મચારી વ્યવસ્થા. એટલે કે સંચાલનના તમામ કાર્ય છે, પછી આયોજન હોય કે અંકુશનું હોય, એ તમામ કાર્ય કેના આધારે થાય છે? કર્મચારી વ્યવસ્થાના આધારે થાય છે. એકમના આગળ આપણે પ્રશ્ન ભણતા કે ધંધાકીય એકમનું મગજ કોણ? આયોજન. આયોજન છે ને એ ધંધાકીય એકમનું મગજ છે. વ્યવસ્થા તંત્ર છે ને એ ધંધાકીય એકમનું, આપણા શરીરની સાથે એની સરખામણી કરી કે આપણા શરીરમાં જે મગજનું કામ કરે એ આયોજન. વ્યવસ્થા તંત્ર છે ને એ શારીરિક માળખું છે, આપણી બોડી સ્ટ્રક્ચર, એને શારીરિક માળખું, હાડપિંજર, એ શારીરિક માળખું એ આપણું શું છે? વ્યવસ્થા તંત્ર છે. અને કર્મચારી છે ને એ વ્યવસ્થા છે ને એ આપણા શરીરના હાથ અને પગ છે. કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમના હાથ પગ છે. જે આપણું બોડી છે, આપણામાં જીવ હોય, આપણી સ્ટ્રક્ચર બોડી છે, પણ એમાં હાથ પગ ન હોય તો આપણે ચાલી શકીએ નહીં, આપણે કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી. એટલા માટે કીધું ધંધાકીય એકમના શું છે? હાથ પગ સમાન છે. એટલે ત્રણ પ્રશ્નની અંદર થઈ ગયા કે એકમનું મગજ કોણ, ધંધાકીય એકમનું મગજ કોને કહેવાય, આયોજનને, શારીરિક માળખું વ્યવસ્થા તંત્રને, અને કર્મચારી વ્યવસ્થા છે એ એકમના શું છે? હાથ પગ સમાન છે. એના પછી સંબંધોમાં સંબંધિતા, કે જો તમે કર્મચારીને સાચવશો ને એટલે કર્મચારી આપણને પણ સાચવશે, આપણું રાખશે અને આપણા બંને વચ્ચેના સંબંધ સારા બનશે, ઔદ્યોગિક ઝઘડાઓ નહીં થાય, એટલે આપણું ઉત્પાદન સારું આવશે, વધુ કામ પ્રવૃત્તિ સારી થાય, એટલે સંબંધો સચવાશે, જળવાશે. પણ આપણે એને સાચવશું નહીં. વારે ઘડી આપણે કોઈ વિદ્યાર્થી હોય ને સતત ટોક 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 કરતા થાય, એટલે એને એમ થાય શિક્ષક આપણા પર ધ્યાન રાખે, વોચ રાખે, પણ શિક્ષક તો બધાને ધ્યાનમાં રાખતો હોય અને એને પ્રેમથી સમજાવશે, એને મહત્વ આપશે તો સંબંધ બંને વચ્ચે સંબંધિત બનશે, સારા બનશે, એકમની પ્રતિષ્ઠામાં વધારો થશે. ધંધાકીય એકમમાં જો કર્મચારીઓ સચવાશે ને એટલે બીજા વ્યક્તિ તરત એવું વિચારશે કે આપણે એ કંપનીની અંદર, ટાટા કંપનીમાં નોકરી કરાય કેમ? તો કર્મચારીને સાચવે છે, કર્મચારીઓને કોઈ પ્રોબ્લેમ નથી થતા, જો કોઈ તકલીફ આવી પડે તો કર્મચારીઓને સહાય પણ કરે, ટેકો કરે છે, એટલે કર્મચારીઓની એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય. આમાં રતન ટાટાની વેલ્યુ ન હોય પણ કોની વેલ્યુ હોય હતી? ટાટા કંપનીની વેલ્યુ જ છે. એટલે એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. અને છેલ્લે કીધું સતત ચાલતી પ્રક્રિયા છે કે કર્મચારી વ્યવસ્થા છે એનો કોઈ દિવસ અંત આવતો નથી. ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, નિવૃત્તિ, પછી ભરતી, પસંદગી, તાલીમ, આ સતત ચક્ર ફેર્યા રાખે, એનો કોઈ દિવસ પૂરું જ ન થાય, અંત જ ન થતો, અવિરતપણે ચાલ્યા રાખે, એનો કોઈ દિવસ અંત આવતો નથી. એટલા માટે કીધું સતત ચાલતી. આ હતી આપણી કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. જો બે રીતે પ્રશ્ન પૂછાય છે કે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો એમ પૂછાય તો મુદ્દા સ્વરૂપે લખવાનું, અને જો વિધાન સ્વરૂપે પૂછાય તો આપણે પેરેગ્રાફ સ્વરૂપે જે આપણે આગળ પંક્તિ કીધી એ પંક્તિઓ આપણે જોઈ વિચારી અને લખવાની. રેડી?